सौथी मोटो ऐतिहासिक चुकादो आवशे, परंतु आवती काले सवारे आ चुकादो जेने पोस्टपोन करवामां आव्यो छे। तो हाल आपणे आ जे सीरियल ब्लास्ट थयो तेना विशे चर्चा करीए। हवे जे आरोपीओ छे, 49 आरोपीओने दोषित करवामां आव्या छे, जाहेर करवामां आव्या छे, अने साथे जे 28 आरोपीओ छे के जेओने निर्दोष जाहेर करवामां आव्या छे। ब्लास्टमां केवी परिस्थिति हती, 58 जेटला लोको मृत्यु पाम्या, 200 થી વધુ લોકો ઘાયલ થયા, 70 મિનિટ, માત્ર 70 મિનિટમાં 26 જુલાઈ 2008 ના અમદાવાદના 20 જે જગ્યાઓ હતી ત્યાં 21 બ્લાસ્ટ થયા, જે ટિફિન બોમ્બ હોય, સ્કૂટર બોમ્બ, કાર બોમ્બની મદદથી જે આતંકવાદીઓ દ્વારા જે આવી રીતના બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, એ દુર્ઘટના લોકો જે એ સમયે જે સાક્ષી હતા તે આજે પણ યાદ કરે છે, તેમના રૂવાડા ઊભા થઈ જાય છે, તેઓને આંખમાંથી આંસુ આવી જાય છે। આખરે આજે જે આપણને જે ખાસ રાહ હતી કે 14 વર્ષ બાદ ચુકાદો આવશે તો એ તમામ પરિવારોને ન્યાય મળશે, પરંતુ હજી એક દિવસ તેને ઠેલવવામાં આવ્યું છે, એટલે કાલે સવારે જ્યારે ચુકાદો આવવાનો છે, દોષિતો તો જાહેર થઈ ગયા છે। ઘટના કેવી હતી, એ ઘટના સમયે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ જે આપણી જે કાયદામાં, કાયદા વ્યવસ્થામાં, ખાસ કરીને પોલીસની કામગીરીમાં કેવા પરિવર્તનો આવ્યા, અમદાવાદમાં ખાસ જે સેફટી અંગે કેવા પરિવર્તનો આવ્યા, તમામ ઉપર આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે, જ્યોતિભાઈ પટેલ કે જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે, સાથે ભાર્ગવભાઈ પરીખ કે જો એક વરિષ્ઠ પત્રકાર છે, અને અયાઝભાઈ શેખ કે જો એક એડવોકેટ છે। ત્રણે મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત। જ્યોતિભાઈ, આપને સૌપ્રથમ પૂછવા માંગીશ, જે સમયે આ ઘટના ઘટી, આપના દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું જીટીપીએલ તરફથી, જ આપ અનેક આપના દ્વારા અનેક જગ્યાએ જેને જે રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું, અને આ ઘટનાના આપ સાક્ષી રહેલા છો, ઘટના જે હતી આપ કેવી રીતના વર્ણવશો? જે સૌપ્રથમ વાત કરી, આજે 13 વર્ષ અને 195મો દિવસ છે, એટલે કે 13 વર્ષ 195 દિવસ પહેલાં જે 26 જુલાઈ 2008ના રોજ સાંજે, આજે અમદાવાદીઓ સાંજે પોતાની મસ્તીમાં હતા, પોતાના જનજીવન એક રાબેતા મુજબ ચાલતું હતું, કોઈ પણ અમદાવાદીની સહિત પણ શંકા ન હતી કે એવો કોઈ અંદેશો પણ ન હતો કે થોડી ક્ષણોમાં આજે એક અમદાવાદ શહેરમાં ભયાનક તબાહી થવાની છે। આજે અમદાવાદ શહેરમાં સાંજે જો એ દિવસે 26 જુલાઈ 2008ના રોજ સાંજે અમદાવાદીઓ પોતાના જે ક્રમ મુજબ પોતાનું જનજીવન જીવી રહ્યા હતા, આ દરમિયાન જ અમદાવાદ શહેરના એક હાટકેશ્વર સર્કલ, નારોલ સર્કલ, ખાડિયા સહિતના કેટલાક વિસ્તારોમાં શ્રેણીબદ્ધ રીતે બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બનવા માંડી, એટલે જે પ્રમાણેની જે સતત અમદાવાદ શહેર પોલીસને પણ જાણ થવા માંડી કે એક જગ્યા પર બોમ્બ વિસ્ફોટ થયો છે, બીજી જગ્યા પર થયો છે, પોલીસ ત્રીજી જગ્યા પર પહોંચે તે પહેલાં ચોથી જગ્યા, પાંચમી જગ્યા, એમ કે સતત જે બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બનતી, અને જે 20 સ્થળ પર જે બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બની હતી, એમાં મહત્વની વાત એ છે કે જે આતંકવાદીઓ પૂરા પ્રી પ્લાન સાથે તેમણે પ્લાનિંગ કર્યું હતું, આખું જે અમદાવાદ તબાહી ફેલાવવાનું, અમદાવાદને લોહિયાળ અંધાધૂંધી ફેલાવવાનું એક ભયાનક કાવતરું હતું, અને તે કાવતરું સફળ થયું હતું કે જ્યારે તમામ જે ઇજાગ્રસ્તો હતા અલગ અલગ જગ્યાઓ પર, જે ઇજાગ્રસ્તોને ખાસ ખબર હતી કે મોટાભાગે જે અમદાવાદની એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને લાવવામાં આવશે, કે ત્યાં કોઈને કલ્પના પણ ન હતી કે જે ટ્રોમા વોર્ડની બહાર જે કાર પાર્ક કરવામાં આવી છે એના ગેટ નજીક એ કારની અંદર જ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવશે, એટલે 108ની ટીમ, કેટલાક જે સેવાભાવી કાર્યકર્તાઓ, જે ઇજાગ્રસ્તોને લઈને આવતા જે લોકો, પોલીસ અધિકારીઓ, મીડિયા ટીમ અને ઘણા લોકો ત્યાં ઉપસ્થિત હતા, કેટલાક મોટી સંખ્યામાં લોકો હતા। આ દરમિયાન જ એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો, કાર બોમ્બ કે જે ટ્રોમા વોર્ડની પાસે હતો, અને જે પ્રચંડ કામ વિસ્ફોટ એટલો ભયાનક હતો કશિશ કે જે લોકો હતા એવા કેટલાક લોકોના શરીરના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા। જે હોસ્પિટલમાં જે લાવવામાં, સારવાર માટે જે લોકોને લાવવામાં આવ્યા હતા, 1000 કેટલાય લોકો જીવન મોત વચ્ચે ઝોલા ખાતા હતા, રીબાતા હતા, તરફડિયા મારી રહ્યા હતા। આ દરમિયાન જે વિસ્ફોટ થયો એના પરિણામે લોકોના ફૂરચે ફૂરચા ઉડી ગયા, કારનું જે બોમ્બ, જે કાર બોમ્બ બ્લાસ્ટ થયું એ કારનું જે પતરું છે એ ઉડીને ઝાડના લીમડાના ડાળ ઉપર પહોંચી ગયું હતું, અને ઘણા લોકો ત્યાં નીચે પટકાઈને તરફડિયા મારી રહ્યા હતા। અને કશિશ મહત્વની વાત એ છે કે જે લોકો મૃત્યુ પામ્યા હતા આ ઘટનામાં, એ પછી એના જે મૃતકો છે એમનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી લગભગ 59 કલાક કન્ટિન્યુ ડૉક્ટર મહેશ કાપડિયાને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી, અને હોસ્પિટલની અંદર જે લોકો
ઈજાગ્રસ્તો હતા એ ઈજાગ્રસ્તોના શરીરોમાં ખીલીઓ લોખંડના છરા અને વાગેલા હતા લોહીથી લથપથ શરીર હતા તરફડિયા મારી રહ્યા હતા અને એ એ જે દ્રશ્યો હતા એટલા ભયાનક દ્રશ્યો હતા કે જે કાચું પોચા હૃદયને વ્યક્તિ એ જ દ્રશ્યો જોવે ને તો પણ એને એક પોતાનો જીવ જોખમમાં મુકાઈ જાય એ એટલા રૂવાડા ખડા થઈ જાય એવી દ્રશ્યો હતા અને હોસ્પિટલની અંદર ટ્રોમા વોર્ડની અંદર કેટલાય નર્સ અને જે પેરામેડિકલ ટીમ ડૉક્ટરની ટીમ કે જે તરફડિયા મારી રહ્યા લોકોને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન જે દ્રશ્યો હતા એ એ ક્યારેય જિંદગીમાં ભૂલાય એવા નથી કશિશ બિલકુલ જે જે દ્રશ્યોનું વર્ણન આપે કર્યું છે ઇમેજિન કરતા પણ એક એક મિનિટમાં શોક થઈ જાય કે આવી રીતની જે ઘટના ઘટી હતી આઈ થિંક સૌથી મોટા જે બોમ્બલાસ્ટમાંનું એક આ ડેફિનેટલી સાબિત થશે ભાર્ગવભાઈ આપ પણ આ ઘટનાના સાક્ષી રહેલા છો આપના દ્વારા પણ એવી રીતના જે રિપોર્ટિંગને સમગ્ર જે કામ એ સમયે કરવામાં આવ્યું હતું જે સમયે આ બ્લાસ્ટ થયા હતા આપ કેવી રીતના વર્ણવશો આ ઘટનાને કશિશ મને બરોબર યાદ છે કે એ દિવસ શનિવારનો દિવસ હતો અને શનિવારે મારા કંપનીના હું એક ખાનગી ન્યૂઝ ચેનલની અંદર કામ કરતો હતો અને મારા કંપનીના ઈમેલ આઈડી ઉપર એક થોડી વખતની અંદર બહુ મોટી ઘટના બની રહી છે અને અજાણ્યા ઈમેલ આઈડી પરથી આવ્યો હતો એટલે મેં કંઈ બહુ એના ઉપર ધ્યાન આપ્યું નહીં લગભગ 6:10 કે 6:15 ઈમેલ મારા પર આવ્યો હશે શનિવારે દર શનિવારે હું હનુમાનજીના મંદિર ઉપર દર્શન કરવા માટે જવાનો મારો નિત્યક્રમ છે એટલે હું મારી કાર લઈને ત્યાંથી મારી ઓફિસથી મંદિર તરફ જઈ રહ્યો હતો અને એ દિવસ શનિવાર હતો એટલે બધું પ્લાનિંગ કરી અને રૂટીનમાં હું જઈ રહ્યો હતો મને બરોબર યાદ છે 6:50 નો સમય હતો અને હું હજી મારી ગાડી પાર્ક કરું એ પહેલા એક ફોન આવ્યો અને મને ફોનમાં એમ કીધું કે રાયપુરની અંદર ગેસના બાટલા ફાટ્યા છે તો પેલા મને થયું કે ગેસના બાટલા ફાટ્યા છે એટલી વારમાં બીજો એક ફોન આવ્યો કે ભાઈ અહીંયા તો બોમ્બ બ્લાસ્ટ થયો છે એટલે મેં તરત જ ત્યાંથી એ વખતે ત્યાંના પાર્ષદ એટલે આપણે ગુજરાતીમાં કહીશું કે કોર્પોરેટર ભૂષણ ભટ્ટને ફોન કર્યો ભૂષણ ભટ્ટે કીધું કે હા અમારા ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયો છે હું કાર લઈને સીધો ત્યાં પહોંચ્યો એટલી વારમાં ચાલુ ગાડીની અંદર મારા પર અચાનક જ ફોન ઉપર ફોન આવવાના શરૂ થઈ ગયા એ સમયે મેં મારી ઓફિસની અંદર જાણ કરી અને ઓબીવાન ત્યાં આગળ બોલાવીને રાયપુરથી લાઈવ કરવાનું શરૂ કર્યું હજી હું લાઈવ શરૂ કરું તે પહેલા ત્યાં સુધી મને ખબર નહોતી કે અંકિત મોદી નામનો જે છોકરો છે એનું ત્યાં મોત થયું છે અને અંકિત મોદીના ઘરની બહાર હું ઓબીવાન લઈને લાઈવ કરી રહ્યો હતો અને લોકોના ટોળા મારી પાછળ સખત આવતા હતા મીનવાઈલ લોકોના બીજા નંબર ઉપર મારા બીજા નંબર ઉપર ફોન આવતા હતા કે બાપુનગરમાં બ્લાસ્ટ છે ખોખરાની અંદર બ્લાસ્ટ થયો છે મારું મગજ એ વખતે બહેર મારી ગયું હતું કે અચાનક આટલી બધી જગ્યાએ બ્લાસ્ટ ક્યાંથી શરૂ થવા માંડ્યા ડેડ બોડી જોયા ત્યાંથી લોકોને લઈ જતા નજરે જોયા અને થોડી વારમાં સારંગપુરની અંદર એક બ્લાસ્ટ થયો હજી હું કંઈક વિચારું એ પહેલા મને ફોન આવ્યો કે તમે તાત્કાલિક સિવિલ પહોંચ એટલે મને મારું ઇન્ટ્યુઝન એ કહી રહ્યું હતું કે લોકોનો આક્રોશ ને બધું જોયા પછી કે મારે તાત્કાલિક ત્યાંથી એલજી ખાડિયાથી મને એલજી નજીક પડે અથવા તો હું મારે સિવિલ પહોંચું પણ મારું મગજ એમ કહેતું હતું કે સૌથી વધારે દર્દીઓ તો સિવિલમાં જ આવશે એટલે સિવિલ હું ત્યાં આગળ પહોંચ્યો હું પહોંચ્યો એની 10 મિનિટ પહેલા ત્યાં આગળ સિવિલમાં બ્લાસ્ટ થયો હશે 10 કે 7 મિનિટ પહેલા એક્ઝેક્ટ સમય મને યાદ નથી એ પણ ત્યારનું જે દ્રશ્ય હતું એ મારા માટે બહુ કમકમાટી ભર્યું હતું કારણ કે ટ્રોમા સેન્ટરની દિવાલ ઉપર મેં માંસના લોચા ચોંટેલા જોયા હતા કાળા રંગની ચીજો મેં ત્યાં આગળ લાગેલી જોઈ હતી અત્યારના જે મિનિસ્ટર છે પ્રદીપ પરમાર એ વખતે ત્યાં આગળ સેવામાં લાગેલા હતા અને પ્રદીપ પરમારના પગમાં એ વખતે ઈજા થઈ હતી એ વખતે ત્યાં આગળ એ વખતે ભૂતપૂર્વ આપણા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા એમની ટીમ અને એ લોકો ત્યાં આગળ પહોંચી ગયા હતા લોકોની સેવા કરી રહ્યા હતા અફરાતફરીનો માહોલ ચોક્કસ હતો બહુ જ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું કારણ કે 20 જગ્યા ટોટલ 19 જગ્યા ઉપર અચાનક બ્લાસ્ટ થાય એટલે તમારી તમામ પોલીસ જે હોય એ ડાયવર્ટ થઈ ગઈ હોય પોલીસ ડાયવર્ટ થઈને ત્યાં ગઈ હોય એમ્બ્યુલન્સ ત્યાં આગળ પહોંચે પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે અમારા સંવાદદાતા દ્વારા ખાસ આ અંગે વાતચીત કરવામાં આવી હતી સીધા જોઈએ
2008 ચુકાદો આવી ચૂક્યો છે અને આપણી સાથે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડે છે. પ્રદીપસિંહજી, ચુકાદો આવી ગયો છે, શું કહેશો? 2008માં હું અસારવાનો ધારાસભ્ય હતો અને જે તે વખતે આખા શહેરમાં આ પ્રકારના આતંકવાદી કૃત્ય કરીને લોકોને મોતના હવાલે કરવા, ઈજાગ્રસ્ત કરવા એવા ષડયંત્ર અને એ ષડયંત્રના આધારે ઈજાગ્રસ્ત લોકોને અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં લાવતા હતા. અમને બધાને આ અંગેની માહિતી મળી એટલે અમે જે ઈજાગ્રસ્ત લોકો આવતા હતા એની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા અને એ વખતે ત્યાં મદદ કરતા હતા. એ વખતે ત્યાં બ્લાસ્ટ બન્યો અને એ બ્લાસ્ટ વખતના જે દ્રશ્યો જોયા હતા એની અંદર કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા, કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા અને એ વખતના રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એ વખતના આરોગ્યમંત્રી જયનારાયણભાઈ અને રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ બધા જ લોકોએ સ્થળ ઉપરની વારાફરતી મુલાકાતો લઈ અને આતંકવાદ સામેની આ લડાઈમાં અમે આવું કૃત્ય કરવાવાળા લોકોને છોડીશું નહીં અને એના કારણે પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર સમગ્ર દેશના 7 રાજ્યોમાંથી આરોપીઓને પકડીને ટેકનોલોજીકલ જે સ્કિલ છે એના માધ્યમથી આજે આ આરોપીઓને નામદાર કોર્ટે જે પ્રકારના દોષિત જાહેર કર્યા છે અને હું માનું છું કે જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, જે લોકોએ પોતાના હાથ પગ ગુમાવ્યા છે એને આજે એમની સામે આ કરેલા કૃત્યનો રાજ્યના તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર આ ગુનો આપણે ઉકેલી શક્યા છીએ. રાજ્યના પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને હું અભિનંદન આપું છું, રાજ્યના સરકારી વકીલો કે જેણે અસરકારકતાથી આ કેસ લડ્યો અને એના કારણે એમને પણ આજે આ આપણે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે અને એના કારણે સાચો ન્યાય આપણને મળ્યો છે. ખાસ કરીને વખતે પણ તમે પણ ધારાસભ્ય હતા તો ભારતીય જનતા પાર્ટીની ટીમ લોકોને વારે કેવી રીતે આવી હતી? સામાન્ય રીતે હું અસારવામાં ધારાસભ્ય તરીકે સિવિલ હોસ્પિટલ એ અમારા મત વિસ્તારમાં આવેલી છે અને જ્યારે આ પ્રમાણેની કોઈપણ આપદા બને તો એ આપદા વખતે બનતા અસરગ્રસ્ત લોકોને સારવાર કરવા માટે અમારી ટીમ ત્યાં પહોંચતી હોય છે અને એ જરૂરિયાતવાળા લોકોને તબીબી સારવારમાં મદદ કરે, જરૂરિયાતવાળા લોકોને રક્તદાન કરીને મદદ કરતી હોય છે. એ વખતની અમારી ટીમમાં અત્યારના કેબિનેટ મિનિસ્ટર છે પ્રદીપભાઈ પરમાર અને બાકીના એ વખતના કોર્પોરેટરો અને બાકીના લોકો અમે સાથે હતા અને સિવિલ હોસ્પિટલમાં બનેલી આવી ઘટનાઓમાં મદદરૂપ થવાનું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સ્વભાવ હોય છે. એ સ્વરૂપે અમારા લોકો ત્યાં ગયા હતા અને એમાંથી એ પણ કેટલાય લોકો પોતે એમાં ઈજાગ્રસ્ત થયા હતા અને મૃત્યુ પણ પામ્યા હતા. છેલ્લો સવાલ કે જે મૃતક પરિવારો છે એ લોકોને શું સંદેશ આપવા માંગશો? હું માનું છું કે જ્યારે ઘટના બની ત્યારે એ મૃતક પરિવારોના ઘરે પણ મારે જવા માટેના પ્રસંગો બન્યા હતા અને એ મૃતક પરિવારોને આ ઘટનાના કારણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. એને કોઈ પણ હિસાબે એને ન્યાય મળે એવી એમની અપેક્ષા હતી, એમનો વિશ્વાસ હતો કે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી તે વખતના નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહની મજબૂત નેતૃત્વના આધાર ઉપર અને એમની ઈચ્છાશક્તિના આધાર ઉપર જે આવશ્યકતા હશે એ આ લોકો કરશે અને એના કારણે આજે ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેવો અઘરો કેસ એ રાજ્યની ઈચ્છાશક્તિ અને પોલીસ તંત્રની ઉચ્ચ કામગીરીના કારણે અને સરકારી વકીલોની મહેનતના કારણે આજે નામદાર કોર્ટની અંદર આપણને ન્યાય મળવાની
અંદર સફળતા મળી છે. હું માનું છું કે એ લોકોના પરિવારોને આજે પોતાના ગુમાવેલા સ્વજનથી થયેલો ઉચાટ છે એને શાંતિ મળશે. ચોક્કસથી આવતીકાલે કોર્ટે જે 28 લોકોને નિર્દોષ છોડ્યા છે અને 49 જે આરોપીઓ છે તેને સવારે 10:30 વાગે સજા સંભળાવશે. કેમેરામેન ગૌતમ ધુલેરા સાથે મહીદીપસિંહ રાઠોડ. 2008 બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો આવી ચૂક્યો છે અને આપણી સાથે ભાજપ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ જોડ્યા છે. અમિતભાઈ, 14 વર્ષ પછી ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, શું કહેશો? 2008માં જ્યારે આ બોમ્બ ધડાકા થયા ત્યારે હું એમટીએસનો ચેરમેન હતો અને અમારી 150 નંબરની એક બસમાં પણ બોમ્બ ધડાકો થયો હતો અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. વાડીલાલ હોસ્પિટલમાં અમે જનરલી આવું કંઈ થાય ત્યારે પહોંચી જતા હોય છે ત્યારે વાડીલાલ હોસ્પિટલમાં જ હાજર હતા. લોહી નિહાળતા અંગો સાથે લોકો દોડતા દોડતા આવતા હોય અને કોઈપણ જાતની કોમનો ભેદ ભાત જોયા વગર અમે લોકો એ લોકોને મદદ કરતા. આ બસવાળા આવ્યા એવી રીતે નારોલ ચાર રસ્તા પર હનુમાનજીની દેરી પાસે પણ એક સાયકલમાં બ્લાસ્ટ થયો હતો, એક મુસ્લિમ ફેમિલી આવ્યું હતું એને ઘાયલ થયેલું. ખૂબ દયાજનક સ્થિતિ હતી અને ચારે બાજુ સિવિલ હોસ્પિટલમાં પણ બોમ્બ ધડાકા થયા હતા એટલે ચારે બાજુ ભયનો પણ માહોલ હતો. ખાસ કરીને આ ભયના માહોલની વચ્ચે ભારતીય જનતા પાર્ટી લોકોના વારે મદદ કેવી રીતે આવી હતી? ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર કમર કસીને ઊભો હતો. વાડીલાલ હોસ્પિટલમાં અમે મદદ કરતા હતા. હું તમને જણાવું કે અત્યારના કેબિનેટ મિનિસ્ટર પ્રદીપભાઈ પરમાર એ સમયે બોમ્બ ધડાકામાં થયા જે લોકો એને મદદરૂપ થવા માટે ઊભા હતા અને બીજો બ્લાસ્ટ થયો ને એમનો પગ લગભગ છૂટો પડી ગયો હતો, બીજી હોસ્પિટલમાં તાકીદે એમને શિફ્ટ કર્યા. એનો પ્રદીપસિંહ જાડેજા જે તે સમયના ધારાસભ્ય ત્યાંના સિવિલ હોસ્પિટલ વિસ્તારના અસરવાના એ પણ અમારી ટીમ સાથે હાજર હતા. દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની સેવામાં ખડે પગે ઊભો રહ્યો હતો. ખાસ કરીને અમિતભાઈ વાત કરીએ તો એક છેલ્લો સવાલ કે ઈજાગ્રસ્ત છે અને જે મૃત્યુ પરિવાર લોકો છે એને શું સંદેશ આપવા માંગશો? વર્ષોની એમની ઈચ્છા હશે કે અમારા ઘરવાળા તો ગયા પાછા નથી આવવાના, પણ જે લોકોએ આ કૃત્ય કર્યું જેને અમારી પાસેથી છીનવી લીધા એને નસીહત મળે. મને લાગે છે કે 49 લોકોને કોર્ટે ગુનેગાર ઠેરવ્યા છે. હું ઈચ્છું કે જે સૌથી વધારે ગુનેગાર હોય એમને ફાંસી થાય. ચોક્કસથી 28 લોકોને નિર્દોષ છોડ્યા છે પરંતુ આવતીકાલે 49 જે આરોપીઓ છે તમામને કોર્ટ આવતીકાલે 10:30 વાગે સજા સંભળાવશે. કેમેરામેન ગૌતમ ધુરેલા સાથે મહીદીપસિંહ રાઠોડ. કાર્યક્રમમાં આગળ વાત કરીએ. અયાસભાઈ, આપને પૂછવા માંગીશ, હવે એક એ સમય હતો કે જ્યારે આવી રીતનો બ્લાસ્ટ થયો હતો, પોલીસની કામગીરી સર્વશ્રેષ્ઠ એ સમયે રહી હતી કારણ કે માત્ર ને માત્ર 15 દિવસમાં ગુનાનો આખો ભેદ ઉકેલી કાઢ્યો હતો પોલીસ દ્વારા. ત્યારબાદ જે ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી 221 જેટલી ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી અને એક ચાર્જશીટમાં 9,800 પાનાનો ઉપયોગ કરાયો હતો, એટલે કુલ 51 લાખ જેટલા પાના વપરાયા હતા. 521 જેટલી ચાર્જશીટ ફાઇલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તરત જ ડિસેમ્બર 2009 થી જે આખી કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી એનું આ પરિણામ છે કે આખરે આપણે 14 વર્ષ બાદ હવે આ ચુકાદો આવતીકાલે આવવાનો છે, શું કહેશો? ફાંસીની સજા અથવા તો જન્મટીપની સજા, પછી અનલોફુલ એક્ટિવિટી એક્ટ બી લગાવી છે એમાં પણ ડેથ પેનલ્ટી છે અને લાઈફની સજા પણ છે, પછી એક્સપ્લોઝિવ સબસ્ટન્સન એક્ટ જે છે એમાં પણ સજાની જોગવાઈ છે, પછી ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી એક્ટ અને આર્મ્સ એક્ટ. આટલી કલમો એઝ એન એડવોકેટ હું મને આ કલમોની છણાવટ કરી શકું હું. કોઈ પણ વસ્તુ છે, આ મેં એક છાપામાં એવું વાંચેલું કે આ જે બનાવ બન્યો એની પહેલા એક આઈબી તરફથી એક કોન્સ્ટેબલે ઇનપુટ આપેલું કે ભાઈ આવો એક બનાવ અમદાવાદમાં બનવાનો છે અથવા તો તકેદારી રાખો એમ. સૌથી પહેલી વાત એ છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે, એમને તકેદારી રાખી હોત તો આ બનાવ ના બને, પહેલી વાત એ. બીજી વાત કે જે કઈ આ બનાવ જે બન્યા એમાં ઘણા લોકો ઘાયલ થયા, એમાં આ કૃત્ય જે છે એને હું પોતે વખોડું છું કે આ કૃત્ય માનવતા વિરુદ્ધનું કૃત્ય છે, પરંતુ એઝ એન એડવોકેટ હું ફક્ત આજે જે કોર્ટે સજા સંભળાવી છે અને આવતીકાલે જે મુલતવી રાખ્યું છે એટલે એમાં એની પ્રોસિજર એવી હોય કે ભાઈ તમને 49 જે છે એમને તમને સજા માટે તકસીરવાર ઠરાવવામાં આવ્યા છે, એટલે કે અને
28 ને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે. હવે આ પ્રોસિજર જે આવતીકાલે થવાની છે એ આવતીકાલે એવી થવાની કે કેટેગરી વાઇઝ એમની સજા નક્કી થશે. ધારો કે ઇન્ડિયન પિનલ કોડની કલમની અલગ, એની અલગ, એક્સપ્લોઝિવ એક્ટની અલગ, પ્રિવેન્શન ઓફ ડેમેજ ઓફ પ્રોપર્ટીની અલગ, એવી કાલે આ પ્રોસિજર છે કોર્ટની કે તમને ટકસી દેવા ઠરાવ્યા છે. હવે કાલે સવારે એ આરોપીના જે એડવોકેટ છે એમના વતી આર્ગ્યુ કરશે કે સજા બાબતે તમારે શું કહેવું છે, આ પ્રોસિજર છે. એટલે એ વખતે ડિફેન્સ લોયર હોય એ સજા બાબતે ઓછી સજા કરો એવા આર્ગ્યુમેન્ટ કરે છે, એમના ક્લાયન્ટ નું એ ડિફેન્ડ કરે, અથવા તો સરકારી વકીલે કે એમ કે કે સાહેબ પૂરેપૂરી સજા આપવી જોઈએ. એટલે આ બે વસ્તુ કાલે થવાની છે જે તકસીરવાર ઠરાવે છે એમના માટે. હવે મારું એવું અનુમાન છે કે આ 120B એટલે ગુનાહિત કાવતરું જો પુરવાર થાય તો ડેથ પેનલ્ટી આવે. ડેથ થઈ હોય તો ડેથ પેનલ્ટી આવે, તો કાં તો જન્મદીપની સજા થાય અથવા તો ફાંસીની સજા થાય. એક અનુમાન છે આ તો. અને બીજી બધી સેક્શનો જે લખાઈ છે અનલોફુલ એક્ટિવિટી એટલે ટેરરિસ્ટ એક્ટ છે, આખું એ નવો એક્ટ છે, એમાં પણ ફાંસીની સજાની જોગવાઈ છે. એટલે જયારે પુરવાર થતો હોય કોઈ કેસ તો એમાં જે સેશન જજ હોય અથવા તો જે કઈ કોઈ મેજિસ્ટ્રેટ હોય એમને જે પૂરેપૂરી સત્તા મળતી હોય એનો ઉપયોગ કરી શકે. એટલે કે એઝ એન એડવોકેટ વકીલ તરીકે આ જે સેક્શનો મેં જોઈ આ કેસની અને તકસીરવાર ઠરાવ્યા છે એટલે આવતીકાલે જે છે એ આવી રીતે જોગવાઈ થશે કે ભાઈ સજા બાબતે શું કહેવું છે. અને જનરલી એકાદ કલાકની પ્રોસિજર હોય છે કોર્ટોમાં અને પછી સજા સંભળાવવામાં આવે છે. સાથે જે સેક્શનોની આપણે વાત કરી છે સેક્શનોની ચર્ચા કરી છે, ચર્ચાને આપણે આગળ વધારશું. હાલ સમય છે વિરામનો, વિરામ બાદ ફરી મળીએ.